नमस्ते विद्यार्थी मित्रों, आपणी શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા, મજામાં છો ને? તો ચાલો આજે આપણે ધોરણ 3 માં વિષય હિન્દી પ્રવેશિકા જેમાં પાઠ નંબર 23 કામ કરો તેના વિશેનો આજે અભ્યાસ કરીશું. તો ચાલો, તમે કામ કરાવો છો ને? તમારી મમ્મીને મદદ કરાવો છો કે નથી કરાવતા? તો અહીંયા સરસ મજાના આપણે ચિત્ર આપેલા છે. વાદળ, સૂરજ, પક્ષી જેમાં કોયલ, મોર. તો ચાલો, એવો જ સરસ આપણો પાઠ છે. તો તેના વિશે આપણે જોઈએ. તો સરસ એક વખત આપણે તે ગાઈએ. ચાલો. સૂરજ કહેતા નહીં કિસી સે મેં પ્રકાશ ફેલાતા હું, બાદલ કહેતા નહીં કિસી સે મેં પાણી બરસાતા હું, આંધી કહેતી નહીં કિસી સે મેં આફત ઢા દેતી હું, કોયલ કહેતી નહીં કિસી સે મેં અચ્છા ગા લેતી હું, नाच दिखा कर खेतों में मोर प्राप्त करता है मान, बातों से नहीं कामों से होती है सबकी पहचान. तो सरस मजानु काव्य जोयुं ने? चलो हवे तेनु आपणे गुजराती में अभ्यास करिए. पहलू शुं कीधुं छे? सूरज कहता नहीं किसी से. सूरज एटले सूरज, कहता एटले कहेवुं, किसी से एटले कोईने. सूरज कोईने कहेतो नथी. शुं नथी कहेतो? કે મેં પ્રકાશ ફેલાતા હું, એટલે હું પ્રકાશ ફેલાવું છું. એવું સૂરજ કોઈને કહેતો નથી. દરરોજ સવારે સૂરજદાદા પૂર્વમાં ઉગે છે અને સાંજે પશ્ચિમ આથમી જાય છે, પણ એ ક્યારેય આપણને કહેતા નથી કે હું તમને પ્રકાશ આપું છું. જેમ કે આપણે કામ કરીએ તો આપણે પણ કહેવું ન જોઈએ કે મેં આજે આ કામ કર્યું, મેં આજે આ કામ કર્યું. તેવી રીતે સૂરજ છે તે રોજ પોતાનું કામ કરે છે, પણ ક્યારેય આપણને કહેતો નથી. પછી બીજું, બાદલ કહેતા નહીં કિસી સે. બાદલ એટલે વાદળા. વાદળા કોઈને કહેતા નથી. શું નથી કહેતા? મેં પાણી બરસાતા હું, એટલે હું. પાણી એટલે પાણી, વરસાતા એટલે વરસાવું. હું પાણી વરસાવું છું એવું વાદળા ક્યારેય કોઈને કહેતા નથી. ચોમાસું આવે એટલે શું થાય? વાદળા તેની રીતે વરસાદ વરસાવી જાય છે, તે કોઈને કહેતા નથી. આંધી કહેતી નહીં કિસી સે. આંધી એટલે કે વાવાઝોડું. વાવાઝોડું કોઈ દિવસ કોઈને કાંઈ કહેતું નથી. શું? કે મેં આફત ઢા દેતી હું, એટલે હું મુશ્કેલીઓ ઊભી કરું છું. તો વાવાઝોડું છે તે આપણને ક્યારેય કહેતું નથી. વાવાઝોડું આપણને કહીને આવે એની રીતે ગમે ત્યારે વાવાઝોડું આવી શકે છે. એટલે વાવાઝોડું પણ કોઈને કહેતું નથી. શું નથી કહેતું? કે હું મુશ્કેલી ઊભી કરી દઉં છું. કોયલ કહેતી નહીં કિસી સે. કોયલ કોઈને કહેતી નથી. શું નથી કહેતી? કે મેં અચ્છા ગા લેતી હું, એટલે હું સરસ ગીત ગાઉં છું. કોયલ છે તેનો ટહુંકો સરસ મીઠો લાગે ને, સાંભળવું ગમે આપણને. તો કે કોયલ સરસ ગાય છે, પણ એ ક્યારેય કોઈને નથી કહેતી કે હું સારું ગાઉં છું. તો આપણે કોઈ પણ કામ કરીએ તો આપણે જેમ કહીએ કે હા હું તો આ સરસ કામ કરું, હું તો સરસ કરું, પણ એ સારું ક્યારે કહેવાય? કે જ્યારે બીજા કોઈ વ્યક્તિ એમ કહે કે તમે જે આ બનાવ્યું ચિત્ર, કે તમે જે આ લખેલો છે ફકરો, એ સરસ સારા અક્ષરે લખ્યો છે કે સુંદર ચિત્ર દોરેલું છે, તો એ સાચું કહેવાય. આપણે જાતે જ આપણું કરેલું સારું કહેવાય નહીં. એટલે અહીંયા પણ આપણને કાવ્યમાં એવું જ કહેવા માગે છે કે કોયલ સારું ગાય છે, પણ એ ક્યારેય કોઈને કહેતી નથી કે હું સારું ગાવું છું. નાચ દિખા કર ખેતો મેં. નાચ એટલે કે નૃત્ય, ખેત એટલે ખેતર. તો શું કહે છે? ખેતરમાં નૃત્ય કરે છે મોર પ્રાપ્ત કરતા હે માન. માન એટલે માન મેળવ, સન્માન મેળવ એમ. ખેતરમાં નૃત્ય કરી અને મોર પોતાનું માન સન્માન મેળવે છે, પણ એ ક્યારે કોઈને કહેતો નથી કે હું સરસ નાચું છું, કે હું સારો દેખાઉં છું. પછી બાતો, બાતો સે નહીં કામો સે હોતી હે સબકી પહેચાન. એટલે વાતો કરવાથી આપણી સારી ઓળખાણ થતી નથી. આપણી સારી ઓળખાણ ક્યારે થાય? કે આપણે સારા કામો કરીએ ત્યારે આપણી ઓળખાણ સારી થાય છે. આપણે સરસ મમ્મી પપ્પાનું બધું માનતા હોય તો બધા કહે ને કે વાહ કેવો સરસ ડાયો છોકરો છે, તો ત્યારે આપણી શું થાય? સારી ઓળખાણ થાય ને. અને આપણે એમ કહીએ કોઈને કે હું તો સરસ ડાયો છોકરો, તો કોઈ માને ન માને ને? એટલે આમાં શું કીધું છે કે વાતોથી આપણી સારી ઓળખાણ થતી નથી. ખાલી વાતો કરવાથી ન થાય. ક્યારે ઓળખાણ આપણી સારી થાય? કે આપણે સારા કામ કરીએ.
લોકો આપણને કામથી ઓળખે છે. આપણે સરસ ચિત્ર દોરીએ તો કહે ને કે વાહ સરસ ચિત્ર દોર્યું હો. તો એવી રીતે આપણે સારા કામ કરીએ તો આપણી સારી ઓળખાણ થાય છે, બધા આપણને ઓળખે છે આપણા કામથી. તો આપણે પણ સારું કામ કરવું જોઈએ, મમ્મી પપ્પાનું માનવું જોઈએ, મોટા હોય આપણાથી વડીલ હોય તો તેને આપણે માન સન્માનથી બોલાવવા જોઈએ અને બધા સાથે અડી મળીને રહેવું જોઈએ. તો સરસ મજાનું આપણે કાવ્ય જોયું કે સૂરજ ક્યારેય નથી કહેતો કે હું પ્રકાશ આપું છું, વાદળા ક્યારેય નથી કહેતા કે હું તમને પાણી આપું છું, પછી વાવાઝોડું નથી ક્યારેય કહેતો કે હું મુશ્કેલી ઊભી કરું છું, કોયલ પણ ક્યારેય કહેતી નથી કે હું સારું ગાઉં છું, મોર સરસ નૃત્ય કરે છે તે પણ કહેતો નથી. તો આપણે પણ વાતોથી નહીં આપણા કામથી આપણે ઓળખવા જોઈએ. ચાલો હવે તેના પછી આપણે જોઈએ સ્વાધ્યાયમાં શું કીધું છે. ઉચિત ઉત્તર પર સહી કા નિશાન લગાવો, યોગ્ય ઉત્તર પર ખરાનું નિશાન કરો. ચાલો ત્રણ વિકલ્પ આપેલા છે, જે સાચું હોય તે ખાનામાં રાઈટ કરશો. પહેલું જુઓ, પ્રકાશ કોણ ફેલાતા હે, એટલે પ્રકાશ કોણ આપે છે, વાદળા આપે છે, સૂરજ આપે છે કે તારા આપે છે. તો કોણ આપે પ્રકાશ, તો કે પ્રકાશ સૂરજ આપે છે. તો સૂરજના ખાનામાં રાઈટ કરશું. બીજું, પાણી કોણ વરસાતા હે, એટલે પાણી કોણ વરસાવે, હવા, ચાંદ કે બાદલ, ચાંદો, વાદળા કે હવા, કોણ પાણી વરસાવે આકાશમાંથી, તો કે બાદલ. તો બાદલના ખાનામાં રાઈટ કરશું. નાચ કોણ દેખાતા હે, નાચ એટલે નૃત્ય કોણ કરે છે, મોર, કોયલ કે સાપ. તો આપણે ગીતમાં જોયું ને કોણ સરસ કળા કરીને નાચે, તો કે મોર. તો મોરના ખાનામાં રાઈટ કરીએ. પછી ચોથું, આફત કોણ ઢાતા હે, એટલે મુશ્કેલીઓ કોણ ઊભી કરે છે, સૂરજ મુશ્કેલી ઊભી કરે છે, બાદલ મુશ્કેલી ઊભી કરે કે આંધી, બાદલ એટલે વાદળ અને આંધી એટલે કે વાવાઝોડું. તો મુશ્કેલી કોણ ઊભી કરે, વાવાઝોડું, એટલે તે ખાનામાં રાઈટ કરીએ. પછી પ્રશ્ન નંબર બે, સામાનાર્થી શબ્દ ન હો ઉસ પર વૃત્ત કરો, એટલે કે સામાનાર્થી શબ્દ ન હોય તેના પર વર્તુળ કરો. એટલે અહીંયા તમને જે શબ્દ આપેલા છે સામે તેના ત્રણ શબ્દ છે, એમાંથી જે શબ્દ તેનો સામાનાર્થી શબ્દ ન બનતો હોય તેના પર આપણે શું કરવાનું છે, રાઉન્ડ. પહેલું જો, સૂરજ. સૂરજને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે, તો કે રવિ, દિનકર ને સોમ. આમાંથી કયું નામ સૂરજનું નથી, તો કે સોમ. સોમ શું છે, વારનું નામ. સૂરજને બે નામે ઓળખાય, રવિ અને દિનકર, એટલે આ નામ ખોટું છે, સામાનાર્થી શબ્દ નથી, એટલે આપણે તેના પર શું કરશું, રાઉન્ડ. બીજું જો, બાદલ. બાદલ એટલે શું થાય, તો કે વાદળા. વાદળાને બીજું શું કહેવાય, મેઘ કહેવાય, ઘટા કહેવાય, નીરજ કહેવાય. આમાંથી કયો એનો અર્થ નથી, તો કે વાદળાને નીરજ કહેવાય નહીં, તે તેનો સામાનાર્થી શબ્દ છે નહીં. હવે તેના પછી જુઓ નંબર ત્રણ, પાણી. પાણીને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે, કે દધી, જલ ને નીર. તો કયો શબ્દ ખોટો છે, પાણીને જલ કહેવાય અને નીર કહેવાય, પણ પાણીને દધી કહેવાય નહીં, એટલે તે તેનો સામાનાર્થી શબ્દ નથી. હવે પ્રશ્ન નંબર ત્રણ, રિક્ત સ્થાન મેં સહી શબ્દ લખો, ખાલી જગ્યામાં સાચો શબ્દ લખો. મેં અચ્છા ગાતી હું, સામે તમને શબ્દ આપેલા છે તેમાંથી શોધીને સાચો શબ્દ લખવાનો, જે કાવ્યમાં આવ્યો હોય તે. મેં અચ્છા ગાતી હું, તો કાવ્યમાં આવ્યું હતું, કોણ સારું ગાય છે, સૂરજ, બાદલ, આંધી કે કોયલ. શું આવશે, કોયલ. કોયલ સરસ ગાય છે પણ તે કોઈને કહેતી નથી. શું લખશું ત્યાં, કોયલ. પછી બીજું, મેં આફત ઢા દેતી હું, એટલે હું મુશ્કેલી ઊભી કરું છું. તો કોણ મુશ્કેલી ઊભી કરે, સૂરજ, બાદલ, આંધી કે કોયલ. શું આવશે, આંધી. આંધી એટલે કે વાવાઝોડું, તો ત્યાં આપણે આંધી શબ્દ લખશું. પછી ત્રીજું, મેં પ્રકાશ ફેલાતા, એટલે હું પ્રકાશ ફેલાવું છું. તો કોણ પ્રકાશ ફેલાવે, સૂરજ કે બાદલ, તો શું આવશે, સૂરજ. પછી, મેં પાણી વરસાતા હું, એટલે પાણી કોણ વરસાવે, તો કે બાદલ. બાદલ એટલે વાદળા. ચાલો
चलो तेना पछी जोईए प्रश्न नंबर चार। शू कीधु छे शब्द के अंतिम अक्षर को लेकर शब्द सीढ़ी बनाओ। એટલે શબ્દના છેલ્લા અક્ષરથી શરૂ કરી શબ્દ સીડી બનાવો, જેમાં આપણે અંતાક્ષરે રમી જે છેલ્લો અક્ષર આવે તેના ઉપર ગીત ગાવાનું હોય ને, તો આમાં એવી જ રીતે છે, છેલ્લો શબ્દ આવે એના ઉપરથી જ આગળનો શબ્દ બનાવવાનો। તો એક તમને ઉદાહરણ આપેલું છે, જુઓ શું છે, પહેલું આપેલું હતું પ્રકાશ, છેલ્લો અક્ષર શું આવેલો સ, તો કૌંસમાંથી શબ્દ ગોતો જાય, સ વાળો શબ્દ કયો છે, તો કે શહનાઈ, તો આપણે ત્યાં શહનાઈ લખશું। હવે છેલ્લે કયો આવ્યો, તો કે ઈ, તો ઈ વાળો શબ્દ ગોતો જોઈ, તો કે ઈ ખ, તો અહીંયા આપણે લખશું ઈ ખ। હવે છેલ્લો અક્ષર કયો આવ્યો, ખ, ખ વાળો શબ્દ કયો છે, ખ ર લ, તો ત્યાં આપણે લખશું ખ ર લ। તો આવી રીતે છેલ્લો છેલ્લો અક્ષર આવે તેના પરથી આપણે આગળનો શબ્દ બનાવવાનો। તો આજનો આપણે સરસ મજાનો પાઠ જોયો, કામ કરો તેના વિશે, તો સ્વાધ્યાય છે વ્યવસ્થિત જોઈ અને તમારે પૂરવાનું છે, અને સરસ મજાનું કાવ્ય છે તો તમે ઘરે પણ તે ગાવાનો પ્રયત્ન કરજો। ધન્યવાદ।